ભુજ નગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી અંગે કૌભાંડો આચર્યા છે તેવા આક્ષેપો હુસેન થેબા દ્વારા કરાયા। ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં ચોમાસાની ઋતુને લઈને પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરી અંગે ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે તેવા આક્ષેપો હુસેન થેબાએ કર્યા છે। તેમણે નાડા સફાઈ માટે જેસીબી ભાડે રાખી કામ કરાયું છે, જેથી હુસેન થેબાએ એસીબી અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કચ્છ કલેક્ટરને ફરિયાદ કરી છે। વધુમાં તેમણે જણાવ્યું કે નગરપાલિકાના માલિકીના જેસીબી હોવા છતાં નગરપાલિકા ભાડે રાખે છે, આમ નગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી અંગે કૌભાંડો આચર્યા છે તેવા હડહડતા આક્ષેપો હુસેન થેબાએ કર્યા છે। તો આ વિશે સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ હુસેન થેબા છે, આરટી 31 ભુજથી। ભુજ નગરપાલિકામાં વર્ષોથી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, વરસાદી સમયે નાલા સાફ કરતા હોય છે, તો નાલા સાફ કરવામાં એ લોકો જેસીબી ટ્રેક્ટર ભાડે રાખી અને કામ કરાવે છે। તો મારે ફરિયાદ આજે કરી છે, મેં એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કચ્છ કલેક્ટર સાહેબ, આ લોકોને મેં ફરિયાદ આપી છે કે આનામાં મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને સરકારની તિજોરીને સાફ કરી રહ્યા છે। કારણ કે નગરપાલિકાના માલિકીના જેસીબી ટ્રેક્ટર હોવા છતાં શા માટે ભાડે રાખે છે, અને ડ્રાઈવરો પણ છે, ડ્રાઈવરોને ભાડો પણ ચૂકવે છે, ડીઝલો પણ ભરાવે છે જેસીબીઓમાં, તો પછી પાણીના વેણ સાફ કરવામાં પ્રી મોન્સૂન કામગીરીમાં નગરપાલિકા ટ્રેક્ટરો શા માટે જેસીબીને ભાડે રાખે છે? એટલા માટે ભાડે રાખે છે કે આ લોકોને બધાને ટકાવારી મળે અને માનીતા કોન્ટ્રાક્ટર હોય એને ફાયદો થાય, એટલા માટે જ આ બધું કૌભાંડ કરી રહ્યા છે। પણ આ બાબતે મેં એસીબીમાં ફરિયાદ આપી રહ્યા છે, બધાને ફરિયાદ કરી છે, જોઈ શું થાય છે, નહીં તો આ લોકો બધાને આ મુદ્દા ઉપર કોર્ટમાં દર્શાવી દે। નગરપાલિકાની સેનિટેશન શાખા છે એ જવાબદાર છે, શા માટે કે એ લોકો જ રિપોર્ટ કરે છે કે અમને આટલા ટ્રેક્ટરો જેસીબી ભાડે જોઈએ છે, ત્યારે જ આ ભાડે રાખતા હોય છે, અને નગરપાલિકા સેનિટેશન શાખામાં જ કોઈક ને કોઈક આનામાં સંડાવાયેલું હોય એવી પૂરેપૂરી શક્યતા છે। તો આગળની રણનીતિ તો એક જ હોય, પછી તો ન્યાયાલય છે, આપણે કોર્ટના દ્વાર ખખડાવવા પડે પછી, એટલે હું કોર્ટના દ્વાર ખખડાવીશ એ નક્કી છે।